धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो। कौन जाने केम मने बहुत खराब संकेतो मड़ी रहा था। हूँ विचारी रही थी कि आ विषय हूँ तमारी साथे बात करूँ। क्या कौन कई खोटू तो नहीं विचारी रही ने? ये पहला ज हकीकत मारी सामने आवी ने उभी रही गई। એટલે આને મારા ને મહેક પર શંકા જઈ રહી છે। જોવિના હું સમજુ છું કે તારી સામે જે આ ચિત્ર ઉભું થયું છે પણ પણ ખરું કહું છું તું જે વિચારે છે એવું કંઈ જ નથી। અમે બંને તો માત્ર હું જાણું છું કે તમે મને સાચું તો નહીં જ કહો હે ભગવાન હવે આ શું કરશે। આખી વાત આ રીતે બહાર આવી જશે એવું તો મેં નહોતું જ વિચાર્યું। ક્યાં ગઈ હશે આપ? ઓ માય ગોડ, આ ક્યાંય માડીને લેવા તો નહીં ગઈ હોય ને? આ વીણાને શું ખબર પડી હશે કંઈ જ સમજાતું નથી। મહેકબેન મને સાચે સાચું કહો શું ચાલી રહ્યું છે? મહેક પ્લીઝ આ વીણાને સમજાવ ને કે જે વિચારી રહી છે એવું કંઈ જ નથી। હા વીણા, તમે જે એવું વિચારી રહ્યા છો એવું કંઈ નથી। એવું નથી તો પછી આ ખોટે ખોટું વાગવાનું નાટક કેમ? તમે તો અમરના ખાસ મિત્ર છો ને, એટલે મને ખાતરી છે કે તમને તો હકીકતની ખબર હશે જ। હાશ, એટલે વીણાને બસ માત્ર મેં ઇન્જરીનું નાટક કર્યું એ બાબત માટે શંકા હતી, મારા અને મહેક પર નહીં। મને અમર ક્યારે હકીકત નહીં કે, કારણ કે એમને હજી સુધી મારા પર એટલો વિશ્વાસ બેઠો જ નથી કે હું એમની વાત સમજી શકું છું। પણ તમારા બંને વચ્ચે તો એટલો વિશ્વાસ હશે જ ને, એટલે તમને તો આની હકીકતની ખબર હશે જ નહીં? મને હતું જ, તમે તમારી મિત્ર સાથે પેટ છૂટી વાત કરી શકો છો પણ મારી સાથે, તમારી થનાર પત્ની સાથે વાત કરવામાં તમને ખચકાટ થાય છે? જો વિના, વિના એવું કંઈ જ નથી। એવું નથી તો કેવું છે અમર? હું જાણું છું કે 7 વર્ષ વિદેશમાં તમે સ્વતંત્ર જીવન જીવ્યા છો, પણ તમને એ વાતની પણ તો ખબર હતી જ ને કે નાનપણથી જ તમે એક સંબંધમાં બંધાયેલા છો। આમ તો કેવા માટે આપણો સંબંધ 18 વર્ષ જૂનો છે,
પણ હકીકતમાં તો એ હજી નવો જ છે. હું સમજુ છું કે લગ્ન પહેલા માણસને થોડી મૂંઝવણ થતી હોય છે કે હું સંબંધ સાચવી શકીશ કે નહીં, બધી જવાબદારીઓ બરાબર ઉપાડી શકીશ કે નહીં, બધું બરાબર રહેશે કે નહીં. તમને પણ કદાચ આવું જ થયું હશે, પણ તમે તમારી આ મૂંઝવણ મને કહી શકો છો ને? હર્ષ, સગાઈની વાત કાયમ માટે અટકાવી દેવાનો આ જ એક પ્રોપર મોકો છે. હા વીણા, તારી વાત સાચી છે. આ સગાઈને લઈને હું ખરેખર બહુ મૂંઝવાઈ ગયો છું. આ 7 વર્ષમાં વિદેશમાં રહીને મેં મારી પોતાની જાતને બદલાતા જોઈ છે, અને જે પણ થયું છે કદાચ સારા માટે જ થયું હશે એવું મને લાગે છે. પણ મારા માટે સારું એ કદાચ બીજા માટે ખોટું હોઈ શકે છે. મેં જ વચન આપ્યું હતું માડીને 8 થી 9 મહિના પહેલા કે આ દિવસે આપણે સગાઈ કરી લઈશું, પણ જ્યારે એ દિવસ આવ્યો ત્યારે હું પોતે જ ગભરાઈ ગયો. એ જ વિચારવા લાગ્યો કે મારે આ બાબતે આટલી ઉતાવળ કરવી જોઈએ કે નહીં. ખરું કહું તો તારા અને માડીના ઉત્સાહને જોઈને હું મૂંઝાઈ ગયો અને કોઈની સાથે કંઈ વાત જ ન કરી શક્યો. એટલે જ મેં આ ઇન્જરીનું નાટક કર્યું કે થોડાક વખત માટે આ સગાઈની વાત થોડી પાછળ ઠેલવાઈ જાય. કે મને થોડો વિચારવાનો સમય મળે બસ, કે મારે એક્ઝેક્ટલી શું કરવું છે. પણ વિના, તારી વાત સાચી છે. મારે એકચ્યુઅલી આ વિશે તારી સાથે વાત કરવી જોઈતી હતી, તને સમજાવવી જોઈતી હતી. હા, અને મેં પણ અમરને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ એ છે કે વાત સાંભળતો જ નથી. મેં એને કહ્યું કે સગાઈ કરવામાં શું છે, સગાઈ કરી લે. અરે પણ શું કામ, મારો પોઈન્ટ એ જ છે કે આ સગાઈની જરૂર શું છે. એટલે તમે કેવા શું માંગો છો? એટલે વિના, જો હવે જોડીઓ તો ઉપરવાળો જ બનાવે છે ને, એને તો બધું પહેલેથી ફિક્સ કરેલું જ હોય છે ને, તો પછી આપણે લોકો આ સગાઈ કરીને એની પર મોહર લગાડવાની શું જરૂર છે? હવે જો તારા જ મિત્રોની વાત કરીએ તો તારા મિત્રોમાંથી કોઈએ પણ એકબીજાને વીંટી પહેરાવી હતી? શું કોઈ દિવસ કૃષ્ણએ રુક્મણીને વીંટી પહેરાવી હતી? તે કોઈ દિવસ સાંભળ્યું છે કે કૃષ્ણ અને રુક્મણીની સગાઈ થઈ હતી? તેમ છતાં પણ એ લોકોના લગ્ન થયા હતા, અને બહુ સારો મનમેળ હતો એ લોકોનો. તે કોઈ દિવસ સાંભળ્યું છે કે શંકર પાર્વતીએ સગાઈ કરી હતી? તે કોઈ દિવસ એ સાંભળ્યું છે કે બ્રહ્માજી અને સરસ્વતી એકબીજાને વીંટી પહેરાવી હતી? બસ, તો મારો પોઈન્ટ એ જ છે કે સગાઈ શું કામ કરવાની? મને તારી સાથેના સંબંધ સાથે કોઈ વાંધો નથી, મને બસ આ ખાલી સગાઈની પ્રથા સાથે પ્રોબ્લેમ છે. કૃષ્ણએ લગ્ન તો રુક્મણી સાથે કર્યા હતા, પણ એનું મન રાધા સાથે જ મળેલું. વિના, તારી વાત સાચી છે, પણ મારો મુદ્દો એટલો જ છે કે વીંટી પહેરાવવાથી કે સગાઈ કરવાથી કોઈ ફરક નથી પડતો એવું મને લાગે છે. સાચી વાત છે તમારી, વીંટી પહેરાવી જરૂરી નથી, પણ મન મળવા તો જરૂરી છે ને. કૃષ્ણના લગ્ન રુક્મણી સાથે થયા હતા, પણ એનું મન તો રાધા સાથે જ મળેલું હતું ને.
તમારા માટે કોણ છું હું? રાધા કે રુકમણી? હવે આનો આ સવાલ બ્રહ્માસ્ત્ર જેવો છે. છોટ્યું એટલે કોઈકને કોઈકનો વધતો પાકો જ છે. આનો જવાબ શું આપવો મારે? રાધા કહીશ તો એમ માની લેશે કે મારે એની સાથે લગ્ન નથી કરવા. રુકમણી કહીશ તો એ મહેકને રાધા માની લેશે. અને એની આ ધારણાને હું હકીકતમાં બદલી નાખીશ કે જેવું બોન્ડિંગ મારું ને મહેકનું છે, એવું બોન્ડિંગ મારું ને વીણાનું તો નથી જ. વીણા, આ પ્રશ્ન અને સરખામણી જ ખોટી છે. રાધા અને રુકમણી તો કૃષ્ણ ભગવાનની ગોપીઓ હતી. હવે કહેવાય છે કે 16,000 રાણીઓ હતી. હવે જો આજના યુગમાં કૃષ્ણ ભગવાન હોય અને આટલી બધી રાણીઓ હોય તો શું એ બધીને સાચવી શક્યા હોત? હા તો વીણા, હવે તું સમજી. અને હા, આમ સોરી કે મેં મારી મૂંઝવણની વાત તારી સાથે શેર નહીં કરી. મારે તારી સાથે કરવી જોઈતી હતી, પણ એનીવે હવે તું એટલું તો સમજી જ ગઈ હશે ને કે મને તારી સાથે કે આ સંબંધ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. મારો જે પ્રોબ્લેમ છે એ બસ ખાલી આ સગાઈ નામની પ્રથા સાથે છે. હું ઓફિસ જાઉં છું. અમર, કેમ આમ કરે છે? આખો વખત મારે તને ટોક્યા કરવાનો, રોક્યા કરવાનો કામ પર જવાનું. તારે ક્યાંય જવાની જરૂર નથી, તું હજી સાજો નથી થયો. જા રૂમમાં. માડી, એમને સારું છે. એમાં એવું છે ને કે કાલે જ મેં ઉપર ભગવાનને અરજી મૂકી દીધી હતી કે અમરને જલ્દી સારા કરી દો. અને જુઓ, આજે જે એકદમ સારા થઈ ગયા. એટલે એમને ઓફિસ જવા દો. જે એમનું મન છે ત્યાં જવા દો. ઠીક છે, તારે જવું હોય તો જા. વીણા, તું મારી સાથે રૂમમાં ચાલ. કેમ માડી? મારે તારી સાથે વાત કરવી છે. જો બેટા, શું વાત છે? તારો આ હાથ મારા હાથમાં છે. જે કંઈ પણ પૂછો એનો સાચો જવાબ આપશે. જો એક પણ ધબકારો ચૂકીને તો મને તરત સમજાઈ જશે. કેજો વાત શું છે. મને તારા અવાજમાં, તારી વાતોમાં મૂંઝવણ સંભળાય. શું થયું છે કે મને? માડી, તમે
તમે આજની દવા લીધી કે નહીં? હું લઈ આવું છું. હા, ઉભા રહો. દવાની ચિંતા નથી મને અત્યારે, હું તારી ચિંતા કરી રહી છું. જે હોય એ સાચે સાચું કે શું થયું છે. મારી કઈ જ નથી. જો, મારા કે અમરના સંમાં બાંધવા નથી માંગતી હું. એટલે કહી દે ને, વાત શું છે? માડી, સાચું કહું તો મને આ ઘરમાં આવીને ઘણા બધા દિવસો થઈ ગયા, પણ અમરને હજી સુધી હું સરખી રીતે ઓળખી નથી શકી. બેટા, જિંદગીની આ તો મજા છે. ક્યારેક આપણે કોઈ માણસને વર્ષો સુધી પારખી નથી શકતા, ઓળખી નથી શકતા, અને ક્યારેક પહેલી જ મુલાકાતમાં પારખી લઈએ છે, ઓળખી લઈએ છે. અને તું ને અમર તો કેટલા વર્ષો પછી મળ્યા છો, પણ મળ્યાનું શું? તમને એકબીજા સાથે વાતો કરવાનો, સમજવાનો, ઓળખવા પારખવાનો સમય જ ક્યાં મળે છે? શું છે ને બેટા, કે એક તો અજાણ્યું ઘર, અજાણ્યા લોકો, પણ મહેક તો દીકરી જેવી થઈ ગઈ છે. પણ ઘરના બીજા બધા તો અજાણ્યા છે ને, એટલે કદાચ આ બધી મૂંઝવણ થાય. પણ હું જલ્દીથી મારા અમરને રક્ષા કવચ બાંધી દેવાની છું, અને એ રક્ષા કવચ તું, મારી વીણા, તમારી સગાઈ થઈ જશે ને બેટા, એટલે આપણે આપણા ઘરે ચાલ્યા જઈશું, અને પછી તમે એકબીજાને સમજી શકશો, ઓળખી શકશો, સાથે સમય પણ વિતાવી શકશો. માડી, તમારી વાત સાચી છે, પણ આપણે અત્યારે જ ઘરે જતા રહીએ તો નહીં ચાલે. હવે તો હું પણ છું ને, જો તમને કે અમરને ડોક્ટર પાસે કે હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો હું પણ લઈ જઈ શકું ને? હા હા, તું ચોક્કસ લઈ જઈ શકે. પણ શું છે બેટા, મેઘના પરિવારે બહુ સાચવ્યા છે આપણને, બહુ મોટું રૂમ છે એ લોકોનું, અને જેટલો ઉત્સાહ તને મને કે અમરને હોય ને આ સગાઈનો, એના કરતા વધારે ઉત્સાહ આ મહેકને ને એના પરિવારને છે. એટલે એકવાર એ લોકો બધાની વચ્ચે સગાઈ થઈ જાય ને, અને ત્યાં સુધીમાં તો અમર જ કહેશે આપણને કે ચલો હવે આપણે આપણા ઘરે જતા રહીએ. અડીને કોણ સમજાવે કે અમારે તો સગાઈ કરવી જ નથી, એને તો સમય જોઈએ છે, ને હું નથી ઈચ્છતી કે ફરીવાર સગાઈનો માહોલ બને અને ફરી એ કોઈ બહાનું બનાવે સગાઈ ન કરવા માટે. શું થયું વિના? તું મને સાંભળે છે ને? છોકરી, જરાય ચિંતા ના કર, બધું બરાબર થઈ જવાનું છે, મને ખાતરી છે. અને હમણાં જ અમર સાથે વાત કરું છું, એને ખખડાવું છું, આવું થોડું ચાલતું હશે? એને મારી વીણાને હેરાન કરી છે ને, નહીં થવા દો આવું, નહીં ચાલે આ બધું. હમણાં ને હમણાં એની સાથે ફોન પર વાત કરું છું, અને હા, એક કામ કર, પાનની પેટી છે ને ત્યાંથી ફોન લઈ આવ, અને એને કહેજે કે આજે ઓફિસથી જલ્દી ઘરે પાછો આવી જાય, આજે આપણે કુળદેવીના દર્શન કરવા જવાનું છે. તારાને અમરના હાથે માડીને ચુંદડી પણ ચડાવી છું. હજી તો અહીંયા બેઠી છે, જાને લઈ આવને પેલો મોબાઈલ, જા જા રે. હા માડી.
हाँ माड़ी पर आ तो बंद छे माड़ी हाँ पेली बैटरी चाली ना जाए ने एटला माटे अमारे शीखव्यू छे पण जो आ बाजू जमणी बाजू एक नीचे नानू बटन हशे एने थोड़ी वार पकड़ी राख एटले फोन चालू थई जशे पकड़ियो हाँ हाँ माड़ी थई गयो थई रह्यो छे ने अने जारे तू अमर साथे बात करती हो ने त्यारे एक काम करजे नीचे भूंगळा जेवी एक निशानी हशे एने दबावजे એટલે અમરજી બોલતો હશે ને બધું મને પણ સંભળાશે બોલ ચલ એમાં એક જ નંબર છે અને એ પણ આપણા અમરનો લગાડી દે